સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામે વ્યાજખોરાના ત્રાસથી આધેડે ઝેરી દવાપી આઘાત કર્યો. સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં રહેતા જીવરામભાઈ રેવાભાઈ પટેલ નામના વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી પોતાના જ ઘરમાં ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું, જેને લઈને પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં તપાસમાં પહોંચેલી પોલીસે મૃતક જીવરામભાઈના ઘરેથી 6 પાનાની એક સુસાઇડ નોટ પણ કબજે કરી હતી, જેમાં જીવરામભાઈ પટેલે જે શખ્સો જોડેથી વ્યાજે રૂપિયા લીધા હતા તેઓએ 10% માસિક વ્યાજ વસૂલ્યું હોવાનું તેમજ પઠાણી ઉઘરાણી કરતા હોવાથી તેઓ કંટાળી ગયા હોવાથી મોતને વાલું કર્યું હોવાનું લખાણ કરેલું સામે આવતા પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી. પરંતુ જીવરામભાઈની આત્મહત્યાના 5 દિવસ બાદ તેમના પુત્ર અલ્પેશભાઈ જીવરામભાઈ પટેલે સિદ્ધપુર પોલીસ મથકમાં ઊંઝાના રહેવાસી 3 શખ્સો વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણ અંગેની ફરિયાદ આપતા સિદ્ધપુર પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. આ 6 પાનાની સુસાઇડ નોટે વ્યાજખોરોનો ખેલ ઉગાડો પાડ્યો હતો. ઉલ્લેખનીય બાબત છે કે જીવરામભાઈ પટેલે ઝેરી દવા પીધા પહેલાં તેઓને મરવા માટે મજબૂર કરનાર 10% વ્યાજ વસૂલતા ઊંઝાના 3 શખ્સોને જવાબદાર ઠેરવ્યા હતા. તેઓએ 6 પાનાની સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમના નાણાકીય વ્યવહારો જેવા કે કોની પાસેથી રૂપિયા લીધા છે અને કોની પાસેથી રૂપિયા લેવાના છે તે બાબતનું પણ તેઓએ સુસાઇડ નોટમાં લખાણ કર્યું હતું. ભરત લીંબાચિયા, ZSTV સિદ્ધપુર.